ગુજરાત સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી હેઠળ આર્થિક અનુદાનથી દાહોદની સરકારી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓ ગાડીને પંચર પાડીને પણ ગાડી 20-25 કિલોમીટર સુધી ચાલી શકે તેવું સંશોધન શોધી નાખ્યું. દાહોદ સ્થિત સરકારી ઇજનેરી કોલેજની મિકેનિકલ શાખાના છાત્રોએ એક નવતર સંશોધન કર્યું છે, જેમાં તમારી ફોર વ્હીલરમાં પંચર પડ્યું ગયું હોય તો તે ગાડી લગલગાટ 20 કિલોમીટર સુધી ચાલી શકે છે. દાહોદની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાન રાખીને કરવામાં આવેલા આ સંશોધનની પેટન્ટ ફાઇલ કરવામાં આવી છે. ગુજરાત સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી અંતર્ગત મળેલી આર્થિક સહાયને પગલે સંશોધન શક્ય બન્યું છે. બેટરીથી ચાલતા મિની કેમ્પ્રેશનના ઉપયોગથી આ સંશોધન કરવામાં આવ્યું છે. મિકેનિકલ વિદ્યા શાખાના વિદ્યાર્થીઓ દ્વારા દાહોદ જિલ્લાના વાહન ચાલકોની સલામતી વિષયે એક પેટન્ટ ફાઇલ કરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં હાઇવે પર વાહનોને રોકી લૂંટ ચલાવવા માટે, રસ્તા પર તીક્ષ્ણ વસ્તુઓ પાથરી વાહનોના ટાયરને પંક્ચર કરવાની મોડસ ઓપરેન્ડી વાપરવામાં આવે છે, તો આ સમસ્યાના નિવારણ માટે વિદ્યાર્થીઓએ એક નવી ટેકનોલોજી વિકસાવી છે, જેની મદદથી પંક્ચર થયેલું વાહન પણ વગર અટકાવે લગભગ 20 કિલોમીટર સુધી સલામત રીતે ચાલી શકે છે. જોકે આ મિકેનિઝમ કેવી રીતે કામ કરે છે એ બાબત પેટન્ટ રજીસ્ટર થયા બાદ જ જાહેર કરવામાં આવશે. આ સંશોધન આશીષ ગુપ્તાના માર્ગદર્શન નીચે ગૌરવ ચાલે, મયુર માલા અને કાર્તિક પટેલ નામના છાત્રોએ કર્યું છે. આ પ્રયોગનું પ્રદર્શન અમદાવાદ ખાતે યોજાયેલ એક આંતરરાષ્ટ્રીય ચર્ચા સભા કોન્ફરન્સમાં પણ કરવામાં આવ્યું હતું. આ સંશોધનને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ નોંધ લીધી હતી. આ પોલિસી અંતર્ગત પ્રતિભાવન વિદ્યાર્થીઓને પોતાના સ્ટાર્ટઅપ માટેના વિચારો રજૂ કરવાની અમૂલ્ય તક આપવામાં આવી છે તથા યોગ્ય સંભાવના ધરાવતા વિચારને સંવર્ધન તથા પ્રૂફ ઓફ કોન્સેપ્ટ વિકસાવવા માટે પ્રાથમિક રૂપિયા 50,000 સુધીની સહાય કે જો એ રૂપિયા 2,00,000 સુધી વધારી શકાય છે. નવતર વિચાર માટે જો જરૂરિયાત હોય તો પેટન્ટની નોંધણી માટે રૂપિયા 25,000 સુધીની સહાય પણ આપવામાં આવી છે. સમગ્ર ગુજરાત રાજ્યમાંથી પ્રથમ 20 સંસ્થાઓને આ પોલિસી અંતર્ગત ગ્રાન્ટ આપવામાં આવી હતી, જેમાં સરકારી ઇજનેરી કોલેજ દાહોદનો પણ સમાવેશ થાય છે. નહી મુંડા, જડેશ ટીવી, દાહોદ. માયસેલ્ફ ગૌરવ ચાલે, દાહોદ એન્જિનિયરિંગ કોલેજમાં હું સ્ટડી કરું છું. અમે ઓટોમેટેડ ટાયર એર પ્રેશર મેન્ટેનન્સ નામનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટની અંદર ટાયરની અંદર ઓટોમેટિક હવા ભરાઈ જાય છે અને ઓટોમેટિક હવા નીકળી પણ જાય છે. આ પ્રોજેક્ટનો મેઇન હેતુ એ છે કે ડ્રાઈવરને ગાડીની નીચે ઉતરવું નથી પડતું અને એ ગાડીની અંદર જ બેઠો હોય છે અને રનિંગ વ્હીકલની અંદર ટાયરમાં ઓટોમેટિક હવા ભરાઈ જાય છે. ટાયર પંચર પડે તો ડ્રાઈવરને ગાડી રોકવી નથી પડતી, સ્ટેપની ચેન્જ નથી કરવી પડતી, એટલી જ એ ટાયર પંચરની દુકાન સુધી કે એને જે ડેસ્ટિનેશન સુધી જવું હોય તે ડેસ્ટિનેશન સુધી એ વગર કોઈ તકલીફે આ સિસ્ટમની મદદથી જઈ શકે છે. થેન્ક યુ. મેરા નામ આશીષ ગુપ્તા હૈ. અમે ઓટોમેટેડ ટાયર પ્રેશર મેન્ટેનન્સ સિસ્ટમ કા ગાઈડ હું. ઇસમે એસા હુઆ થા કે હમારે એક સ્ટાફ મેમ્બર કે સાથ દાહોદ હાઈવે પે ચોરી કા કિસ્સા હુઆ થા. તો યે સ્ટુડન્ટ્સ આયે મેરે પાસ કે સર હમ કુછ એસા કરતે હૈ. તો હમ લોગોને ઇસ પે રિસર્ચ કરી ઓર હમ લોગોને એ પ્રોજેક્ટ બનાયા હૈ કે જિસમે ઓટોમેટિક હવા ભરતી રહે ઓર કભી સડનલી જ્યાદા એર પ્રેશર હો જાય તો આપને કિસ્સા દેખાય કે ગરમી મેં ટાયર ફટ જાતા હૈ, કોઈ પ્રોબ્લમ આતી હૈ તો ઉસ કિસ્સે મેં હવા ભી નિકલ જાતી હૈ. તો ઇસકા મેઇન ઓબ્જેક્ટિવ યે હૈ ને કે યે ગાડી કો ભી સેફ રખતા હૈ ઓર જો ડ્રાઈવર હોતા હૈ, ચાલક હોતે હૈ ઉસકે અંદર ઉનકો ભી સેફ રખતા હૈ ઓર યે લંબે કિલોમીટર તક ચાલ સકતી હૈ. પંચર હોને કે બાવજૂદ ભી ઇસમે ઇતની કેપેસિટી હોતી હૈ કે 20-30 કિલોમીટર જ્યાં ગેરેજ અવેલેબલ હો યા જ્યાં હોટલ હો, જ્યાં સેફ એરિયા હો વહાં તક હો સકતા હૈ. હમે કોઈ અનસેફ એરિયા મેં રુક કે ગાડી કે બહાર આના નહીં પડતા હૈ, ચલતી ગાડી મેં હવા ભરતા રહેતા હૈ. ઓર મોસ્ટ ઉપયોગી હૈ જો લેડીઝ લોગ નાઇટ મેં ટ્રાવેલ કરતી હૈ ઉનકે લિયે ભી યે બહોત ઉપયોગી હૈ. તો એસ કરતે ઇસ પ્રોજેક્ટ કે બહોત સારા ફાયદા હૈ. ટાયર કા વેર એન્ડ ટાયર બચાતા હૈ, ફ્યુલ ઇકોનોમી બચાતા હૈ. તો ઉસ ચક્કર મેં યે ટાયર દેખા જાય યે હમકો નિયર બાય અભી 25,000 કા ખર્ચા હુઆ હૈ, બટ અગર માસ પ્રોડક્શન હો તો યે 20,000 મેં બન જાય ઓર ઉસકે અગેન્સ્ટ ઇસકે જો બેનિફિટ્સ હૈ એક સાલ મેં યે વસૂલ હૈ. તો યે પ્રોજેક્ટ ઇસ તરીકે સે દેખા જાય બહોત અચ્છા હૈ ઓર હોપ કરતા હું કે બચ્ચે આગે કરે સક્સેસ કરે ઓર એસે કઈ પ્રોજેક્ટ્સ હમારે કોલેજ સે નિકલે. થેન્ક યુ.